સત્તા અધવચ્ચેથી ચૂંટણી પ્રચાર અટકાવી દેનારા મુખ્યપ્રધાન વિજય રૂપાણી હોસ્પિટલના બિછાનેથી પ્રચાર કર્યો. સોશિયલ મીડિયાના માધ્યમથી સંબોધન કરતા રૂપાણી કહ્યું કે આવનારી ચૂંટણીમાં મતદારો વિકાસની ભરેલી ભાજપને જીત અપાવશે તેવો વિશ્વાસ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે કરોના થતા ચૂંટણી પ્રચાર ન કરી શકવાનો મુખ્યપ્રધાને રંજ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું પ્રજાના આશીર્વાદથી તબિયત સુધારા પર. અમદાવાદમાં મતદારોના આશીર્વાદ લેવા ભાજપ આજે 22 કિલોમીટર લાંબી જનસંપર્ક યાત્રા કરશે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં સવારે 9 કલાકે શહેરના સરદારનગર વિસ્તારથી યાત્રાનો શુભારંભ થશે અને રાયપુર વિસ્તાર પાસે આવેલા કામનાથ મહાદેવ મંદિર ખાતે યાત્રાનું સમાપન થશે. શહેરના 17 જેટલા વોર્ડમાં યાત્રા પરિભ્રમણ કરશે. રાજ્યમાં રોજ રાજકીય પક્ષો પ્રચારના નામે કોરોનાનો પ્રસાર કરી રહ્યા છે અને નિયમોના તે ઝાકરા ઉડાડી રહ્યા છે. અમદાવાદમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહેલા ભાજપના નેતાઓ અને ઉમેદવારો બેફામ બન્યા. અમરેલીમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડ્યા. કચ્છના મુંદ્રામાં કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાની સભામાં નિયમો 90 મુકાયા તો સુરતમાં બેફામ બનેલા કોંગ્રેસના નેતાઓએ નિયમોની 80-80 કરી. સુરતમાં પાટીદારોને મનાવવા વિવિધ રાજકીય પક્ષોએ ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસે પણ વિશાળ રેલીનું આયોજન કરી શક્તિ પ્રદર્શન કર્યું. વરાછા વિસ્તારમાં ભવ્ય બાઇક અને કાર રેલીનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્થાનિક નેતાઓ જોડાયા. મહત્વનું છે કે સુરતમાં કોંગ્રેસની રેલીને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્રના ધારાસભ્ય પણ રેલીમાં જોડાયા હતા. ભાજપની ખેતી લીલીછમ રાખવાનું કામ કોંગ્રેસના જ નેતાઓ કરે છે. આ નિવેદન કર્યું છે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે. રાજકોટ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર માટે આવેલા હાર્દિક પટેલે TV9 સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેઓએ પક્ષપલટો કરનાર કોંગ્રેસના નેતાઓ સામે કાર્યવાહીની વાત કરી. તો રાજકોટ મનપાની ચૂંટણીમાં 2015 કરતા પણ સારા પરિણામો આવશે તેવો આશાવાદ રજૂ કર્યો. ભાજપના ઇશારે કોંગ્રેસ ઉમેદવારોને પોલીસ હેરાન કરી રહી છે. આ ખુલ્લો આરોપ લગાવ્યો છે કોંગ્રેસ નેતા પરેશ થાનાણીએ. રાજકોટ પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચેલા પરેશ થાનાણીએ ભાજપ પર પોલીસ વિભાગના દુરૂપયોગનો આરોપ લગાવ્યો. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદ કરવાની દર્શાવી તૈયારી. વડોદરામાં ભાજપના ઉમેદવારોએ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વોર્ડ નંબર 16માં મત માંગવા આવેલા ભાજપના ઉમેદવારોનો લોકોએ રીતસરનો ઉધડો લીધો અને પાણીની સમસ્યા મુદ્દે ધારદાર રજૂઆત કરી. તો વોર્ડ નંબર 1માં ચાણી વિસ્તારમાં ભાજપના ઉમેદવારે સ્થાનિકને ધમકી આપી હોવાનો આક્ષેપ થયો. ભાજપ ઉમેદવાર સતીશ પટેલ પ્રચારમાં ગયા ત્યારે રહીશો એ રજૂઆત કરતા પટેલે સ્થાનિકો સાથે ધમકીભર્યા સુરમાં વાત કરી હોવાનો આરોપ લાગ્યો છે. સુરત વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવારે બળદગાડાની સવારી કરી હતી તો કોંગ્રેસના મહિલા કાર્યકરો ગેસના બાટલા સાથે બેતારમાં ઉતર્યા અને મોંઘવારીનો મુદ્દો જગાવી જનતા પાસે મત માંગ્યા. સુરેન્દ્રનગરમાં પણ કોંગ્રેસના ઉમેદવારે રાંધણ ગેસના વધતા ભાવને લઈને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો અને સાયકલ પર ગેસના બાટલા સાથે ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો. રાજકોટમાં યુવતીઓએ પોતાના ડખમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સિમ્બોલ સાથે નેઇલ પેઇન્ટ કરાવી સોશિયલ મીડિયામાં પ્રચાર કર્યો. સામાન્ય સરકારી કર્મચારી લાંચ લેતા પકડાય તે સામાન્ય વાત છે, પરંતુ ચૂંટણી અધિકારી પણ હવે લાંચ લઈ રહ્યા છે. વાત છે મહેસાણાના વિસનગરની કે જ્યાં સવાલા બેઠકના મહિલા ઉમેદવારની ખૂટતી માહિતીના કારણે ફોર્મ માન્ય રાખવા રૂપિયા 3 લાખની લાંચ માંગી, જેમાંથી 1 લાખ રૂપિયા અગાઉ આપી દીધા. બીજા 1 લાખ રૂપિયા સ્વીકારતા સમયે રંગે હાથ પકડાઈ ગયા. હાલ આ મામલે ગાંધીનગર SCBએ પૂછપરછ ચાલુ કરી છે.